नसवाड़ी તાલુકાના નાનીઝરી ખેતીના ફીડરમાં આવતા ખેડૂતોને ખેતીનો વીજ પાવર પૂરતો ન મળવાના કારણે ઇજનેરને રજૂઆત કરી, પરંતુ ખેડૂતો રજૂઆત કરવા આવતા ઇજનેર ત્યાં હાજર ન હતા, જેના પગલે ખેડૂતો એમજીબીસીએલના કમ્પ્લેન સેન્ટર પર સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ કર્યો. મહત્વનું છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું. સબસ્ટેશન આવેલું છે, એમાં અમારું ફીડર નાનીઝરી લાગે છે, એમાં અમારા 15-20 ગામ જોડાયેલા છે. આ 15-20 ગામના ખેડૂતોને દરરોજની સમસ્યા છે કે સવારનો અમારે રેગ્યુલર 8 કલાકનો અમને જે પાવર મળવો જોઈએ ખેડૂતોને, એ પાવર અમને અત્યાર સુધી આ 15 દિવસથી અમારા ખેડૂતો રજૂઆત કરવા છતાં પણ નથી મળતો, અને હેલ્પરોને રજૂઆત કરે તો એ રિપેરિંગ કરવા માટે આવે પણ એનું સોલ્યુશન આવતું નથી. આ વર્ષે બિપોર જોઈ વાવાઝોડાની અસર ફૂલોની ખેતી પર પણ થઈ. વાવાઝોડાના કારણે અનેક ખેતરોમાં ફૂલના છોડ નાશ પામ્યા હતા. ત્યારબાદ ચોમાસામાં વરસાદ ખેંચાતા ફૂલોની ખેતી પર સીધી અસર જોવા મળી. વાવાઝોડું ત્યારબાદ વરસાદ ખેંચાયો, જેના કારણે બનાસકાંઠાના ફૂલ બજારોમાં તેની અસર જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે 40-50% જેટલા ફૂલોની ઉપજ ઓછી છે, જેથી ફૂલોના ભાવમાં ઉછાળો છે. આ વર્ષે હોલસેલમાં ફૂલોના ભાવ 1.5 ગણા વધ્યા છે. પહેલા ગુલાબના ફૂલ હોલસેલમાં 100 રૂપિયાની આસપાસ રહેતા હતા, અત્યારે 150 રૂપિયા મળી રહ્યા છે. સૌથી વધુ પીળા ગલગોટાની માંગ હોય છે, અને ગત વર્ષે જે ગલગોટાના હોલસેલમાં કિલોના 40 રૂપિયા ભાવ હતા, તેના ભાવ આ વર્ષે 60-70 રૂપિયાની આસપાસ છે. હવે વેપારીઓ ફૂલ માર્કેટમાં તેજી આવે અને વેપારીઓની દિવાળી સુધરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. હોલસેલ બજારમાં આ વખતે 1200-1400 રૂપિયા ફૂલના બોલોના છે, અને વરસાદના કારણે બહુ ખેડૂતોને નુકસાન થયું છે. પણ વાવાઝોડાને હિસાબે નુકસાન બહુ ગયું છે, અને થોડો વરસાદ બી એવો ઓછો હતો, વાવાઝોડું આવ્યું અને એના હિસાબે ખેડૂતોને બહુ નુકસાન થયું. એ આયાતમાં થોડુંક ઘણો માર છે અત્યારે, એટલે ફૂલોના ભાવ અત્યારે 80. નવરાત્રીના બે દિવસમાં મહેસાણામાં 20,000 કિલો ગલગોટાનું વેચાણ થયું, 2,500 કિલોથી વધુ ગુલાબનું વેચાણ થયું છે. જોકે પીળા ગલગોટાના હોલસેલ ભાવમાં ગત વર્ષ કરતા ઘટાડો થયો છે. રિટેલ હારના ભાવમાં 10-20 રૂપિયાનો વધારો થયો છે. ગુલાબના હારના ભાવ નવરાત્રી શરૂ થતા કિલોના 100 થી વધીને 200 રૂપિયા થયા છે. ગોટાનો ભાવ છે 70-100 વચ્ચે, ગુલાબનો ભાવ થયો 200 રૂપિયા કિલો થયું છે, અને એના અંદર વેચાણ છે. ગોટાનો બી વધારે છે અને ગુલાબના હારનો બી વેચાણ છે. 10 દિવસ માટે રેગ્યુલર લોકો લઈ જાય છે, એના કારણે ત્યાં 2 દિવસથી સારો એવો વેપાર થયો. એના અંદર ગુલાબનો હારનો રોજ માતાજીને ચડાવવા માટે લોકો લઈ જાય છે, તો ગુલાબનો હાર 100 રૂપિયા હતો પહેલાં, અત્યારે 150 રૂપિયા થઈ ગયો છે, અને ગોટાનો ભાવ હારનો 30-40 રૂપિયા વચ્ચેનો છે. મારું નામ રોનક. નવરાત્રિ માતાજીનો પર્વ કહેવાય, એની અંદર માતાજીની મૂર્તિના એના ફોટાના ફૂલહાર ચડાવવાનું વિશેષ મહત્ત્વ હોય, પણ આ ફેરે વધુ વરસાદના અનેક પરિબળોના કારણે ભાવ વધારો જોવા મળેલો, પણ છતાં પણ માતાજીની આસ્થાના કારણે ભાવ વધારો હોવા છતાં પણ અમે વિશેષ મહત્ત્વ